नन्ही सी प्यारी सी चकली। चकली एक लुप्त थती प्रजाति छे। चकली ने बचावी अत्यारे खूब ज जरूरी छे। चकली ने संरक्षण आपीने आपणे एनी संख्यामां वधारो करिए। चकली पोतानुं घर जाते बनावी शकती नथी, तेथी तेने रेडीमेड चकली घर आपीने एने संख्यामां वधारो करिए अने एने संरक्षण पूरुं पाड़ी। आपणा घरे खाली पूठाना बॉक्स जेवा के चंपलना अथवा कोईपण चीज वस्तुना बॉक्स जेनो उपयोग आपणे चकली घर बनावा माटे करी शकीए। आपणा घरे प्लायवुडनुं फर्निचरनुं काम थयुं होय तो एना वेस्टमांथी पण आपणे चकली घर बनावी शकीए। कोई पीवीसी मटिरियलना पण चकली घर बनावीने आपणे लगावी शकीए। आपणे चकली घर बनावा माटे पहेला पूंठाना बॉक्सने सेलो टेपथी कोटिंग करी देवुं। सेलो टेप कोटिंग करवाथी एना पर हवामानની અસર નહીં થાય અને ભીજના કારણે બોક્સને નુકસાન નહીં થાય। એટલે બોક્સ આ રીતના જો સેલો ટેપથી કોટિંગ કરવામાં આવે તો એને કવર મળવાથી એ વધુ લાંબા સમય સુધી ચકલી માટે ઘર બનાવવા માટે કામમાં આવી શકે છે। આ ચકલીના ઘર આપણે આપણા ઘરના પાર્કિંગ એરિયા, કોઈ મંદિરો, કોઈ ધાર્મિક સ્થળોના પાર્કિંગ એરિયામાં પત્રાગર જ્યાં મનુષ્યની અવરજવર હોય, જ્યાં માણસો આવતા જતા હોય ત્યાં લગાવવા, જેથી કરીને આ ચકલીને સંરક્ષણ મળી શકે। ચકલીના ઘરમાં આવવા જવા માટે ચકલીને એટલું નાનું જ હોલ રાખવું જેથી ચકલી એકલી જ જઈ શકે, બીજા પક્ષીઓ એમાં ઘૂસી ના જાય અને એના ઈંડા બચ્ચાને નુકસાન ના કરે। એ લગાવવા કેવી રીતના કે પતરાના બોક્સ શેડને અડારીને લગાવવા, જેથી એના ઉપર કોઈ કાગડા કે બીજા પર પક્ષી બેસીને એના ઈંડા બચ્ચાને નુકસાન ના કરે અને કોઈ સાપ બિલાડી જેવા જંતુઓ પણ એને ટૂંકમાં નુકસાન ના કરી શકે। એ માટે આપણે ટૂંકમાં પતરાને અડીને લગાવવા જેથી કરીને એને સંરક્ષણ પૂરું થાય અને આપણા નજીક રહેવાથી એ વધુમાં વધુ એની સંખ્યામાં આપણે વધારો કરી શકીએ। ચકલી આપણને માનવ જીવનને એ રીતના ઉપયોગી છે કે ચકલી જ્યારે ઈંડા મૂકે એના બચ્ચા થાય ત્યારે તે ખેતરમાં ખેડૂતોના પાકને નુકસાન તત્વો જેવા કે ઈયળ તીડ ને એનું પોતાનું ભોજન બનાવે છે અને એના બચ્ચાને પણ ઈયળ તીડને બધું ખવડાવે છે, જેથી કરીને ઇકોસિસ્ટમમાં જે પાકને નુકસાનકારક તત્વોમાં કંટ્રોલ થાય છે અને ખેડૂતોને જે ઈયળ તીડને મારવા માટે હાર્મફુલ કેમિકલ ઝેરી દવાઓ વાપરવી પડતી નથી અને એના કારણે ખેડૂતોના પાક ઉત્પાદનમાં વધારો થાય છે અને પાક ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે, જેથી ખેડૂતોને પણ ફાયદો થાય છે અને મનુષ્ય જીવનને એક આરોગ્યપ્રદ ખોરાક મળે છે, જેનાથી આપણે સજીવ ખેતીને પ્રોત્સાહન આપી શકીએ છીએ। જેથી કરીને આપણી નૈતિક જિમ્મેદારી સમજીને આપણે આપણા નજીકના જગ્યાઓમાં ચકલી ને રહેવા માટે ઘર આપીએ, જેનાથી ચકલીને સંરક્ષિત કરીએ અને ચકલીને બચાવવાનો એક સહિયારો પ્રયાસ કરીએ। જય હિન્દ, જય ભારત।